શ્રી ઠાકુરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના એનએસએસ કેમ્પમાં ગૌસેવા તથા પ્રાકૃતિક ખેતી પર પરિસંવાદ યોજાયો હતો। સ્વયંસેવકોએ પ્રાકૃતિક ખેતી વિશે સંશોધન કરી પોસ્ટ બનાવ્યા હતા। સ્વયંસેવકોએ ગૌશાળાની મુલાકાત લીધી હતી। શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરનો રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ વિભાગ દ્વારા આયોજિત વાર્ષિક શિબિર 2022-23નો રામકુંડ આશ્રમ ખાતે ચાલી રહ્યો છે, જેમાં ત્રીજા દિવસે ગૌસેવા તથા પ્રાકૃતિક ખેતી શિક્ષણ આધારિત અંગેના માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી। સ્વયંસેવકોએ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને કૌશલદાસજી મહારાજ ગૌશાળાના ઇતિહાસ વિશે વાત કરી હતી। સ્વયંસેવકોએ પ્રાકૃતિક ખેતી વિશે સંશોધન કરી પોસ્ટ બનાવ્યા હતા। એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર રાજેશ પંડ્યા તથા ડૉક્ટર જયશ્રી ચૌધરી સચિવ ખેતી સંદર્ભે પ્રશ્નોત્તરી કરી હતી। શિબિરના કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ટીમ લીડર અવિનાશ ચૌધરી, વિશાલ પટેલ, આઝાદ વસાવા, અવિનાશ વસાવા, સાજન ગુજરે કર્યું હતું। નિદર્શન પ્રોગ્રામ ઓફિસર પંડ્યા, પ્રાધ્યાપક રાજેશ પંડ્યા અને ડૉક્ટર જયશ્રી ચૌધરી, કેમ્પસ એમ્બેસેડર સેવક પડિયાર, ગ્રુપ લીડર સુહેલ દિવાન અને સઈદ શાહે કર્યું હતું।